વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સાબદું બન્યું છે. વાયુ વાવાઝોડાની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે વધુ થનાર હોવાની સંભાવનાને લઈને જામનગરમાં એનડીઆરએફની બે ટુકડીઓ આવશે, જેમાં એક ટુકડી જામનગર અને બીજી ટુકડી જોડિયા તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એક ટુકડીને તૈનાત કરાશે. જામનગરમાં ત્રણે ત્રણ જે છે સેનાઓની ફોર્સિસ પણ એમના બેસિસ્થિત છે અને એમના હાઈએસ્ટ ઓફિસર સાથે અમારી વાત થઈ ગઈ છે. જે જરૂર પડે તો સેનાના પણ અમે આખું સહકાર મળશે, હવાઈ જહાજના હોય કે નેવીના હોય એ બધું અમે મળશે. એમના સાથે પણ અમે સતત સંકલનમાં છીએ. અને જામનગર મોટું ઇન્ડસ્ટ્રીયલ બેઝ પણ છે, રિલાયન્સ એસઆર જેવી અને ઓઇલ બીજી ઇન્ડસ્ટ્રીઝ પણ છે, એમના સાથે પણ અમે સંકલનમાં છીએ. એઝ ઓફ નાઉ એમને કોઈ થ્રેટ નથી, પણ એમને સાથે પણ અમે મ્યુચ્યુઅલ સંકલનમાં છીએ અને વી આર ઓલ રેડી. એનડીઆરએફની જે છે બે ટીમ્સ જામનગરને આપવામાં આવી છે અને ટૂંક સમયમાં અહીંયા પહોંચે છે. અને માછીમારોના ખાસ જે છે 21 ગામો આપના જામનગર જિલ્લામાં જે છે માછીમારોના ગામો તરીકે આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. માછીમારોને બધાને SMSથી NGOs મારફત અને અમારા ગવર્મેન્ટમાં પણ જે આત્મા જે છે એમના ટ્રેનિંગના ગ્રુપ્સ હોય છે એને દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. અને એઝ ઓફ નાઉ પ્રેઝન્ટલી એક પણ બોટ જે છે દરિયાકાંઠામાં છે નથી. બધાને પરત બોલાવવામાં આવ્યા છે અને બધી વોર્નિંગ સિગ્નલ્સ બોટ કમ્યુનિકેશન બધા ઓન છે. હવે કોઈ આમાં દરિયાકાંઠામાં રહેશે નહીં.